વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર લેવલની એસએસસી વિભાગની અંદર મલ્ટિટાસ્કિંગ સ્ટાફ માટેની ઘણી બધી પોસ્ટ ઉપર જગ્યાઓ બહાર પાડવામાં આવી ગઈ છે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે એ જે એસએસસી છે તે દર વર્ષે ઘણી બધી વેકેન્સીઓ બહાર પાડતું હોય છે અને ઓલ ઇન્ડિયા વેકેન્સી હોય છે જેમાં દરેક વિદ્યાર્થી મિત્રો રાજ્યના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે હવે આમાં વિદ્યાર્થી મિત્રો જેનું ખાસ કરીને ગણિત રિઝનિંગ જીકે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ઇંગ્લિશ આ વસ્તુ સ્ટ્રોંગ હોય એ ફાઇનલ વિદ્યાર્થી મિત્રો સિલેક્શન થાય હવે તમે કદાચ પોલીસ કોન્સ્ટેબલ જીડી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપીએ છીએ તો તમે જોયું હશે મેરીટ સાવ નીચું અટક્યું હતું બરાબર તો એ જ રીતે આમાં મેરીટ ઘણું બધું નીચું અટકતું હોય છે અને ખાસ કરીને જો રાજ્યવાઇઝ કેટેગરીમાં જોવા જઈએ તો ગુજરાતનું મેરિટ ખૂબ નીચું અટકે છે એટલે દોસ્તો તમે આમાં તૈયારી કરો તો આમાં પણ તમારો સાંજ ખરો ઓકે તો વાત કરીએ ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે તો ટાસ્કિંગ સ્ટાફના દોસ્તો ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે બાવીસ તારીખના રોજ ત્રીજા મહિનાની બાવીસ તારીખ અને હજી વિદ્યાર્થી મિત્રો પંદર દિવસ સુધી ફોર્મ ભરાવાના છે કારણ કે ત્રીસ ચારના રોજ અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની એટલે દોસ્તો આજે વિદ્યાર્થી મિત્રો ચૌદ તારીખ છે હજે તમારી પાસે દસક પંદર દિવસ જેટલો સમય છે ફોર્મ હજી ન ભરવું હોય તો ભરી શકો છો વાત કરીએ ફીની ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ એની પણ વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રીસ ચાર છે કોઈ વિદ્યાર્થી મિત્રો ફી પેમેન્ટ કરવાનું હોય તો એની બે પાંચ સુધી ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકે છે સાથે સાથે વાત કરીએ કોઈ ચલન મોકલવાનું હોય તો ત્રણ પાંચ સુધી ચલન મોકલી શકે ઓકે તો આ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો મેઇન વસ્તુ હવે વાત કરી લઈએ આપણે કેટલી જગ્યાઓ છે વેકેન્સીઓની તો વેકેન્સી છે દોસ્તો એ પોસ્ટ અંદર એમટીએસની અંદર વિલ બી એગ્રેટ લેટર એટલે કે પછી એ લોકો બહાર પાડતા હોય છે લગભગ દર વર્ષે સાત હજાર પ્લસ વેકેન્સી બહાર પડે છે સાત હજાર પોસ્ટ ઉપર એટલે વેકેન્સીમાં આપણે એટલું બધી ટેન્શન કરવાની જરૂર નથી એ લોકો પાછળથી જણાવતા હોય છે બીજી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ કે ભાઈ કોણ કોણ ફોર્મ ભરી શકશે તો આ તો એ તો બધી ઠીક વાત છે વાત કરીએ એજ લિમિટની ડાયરેક્ટ ઉંમરની તો એક બે હજારને બાવીસ પહેલા વિદ્યાર્થી મિત્રો જેનો જન્મ થયો હોય આ સોરી આ તારીખ છે આ તારીખ ધ્યાનમાં લેવાની રહેશે અને જેનો જન્મ દોસ્તો આપણે વાત કરીએ કે બે એક ઓગણીસો સત્તાણુંથી માંડી અને એક ચાર ઓગ એક ચાર બે હજાર ચારની વચ્ચે જેનો જન્મ થયો હોય એવો તમામ ઉમેદવાર છે તે અહીંયા ફોર્મ ભરી શકશે બીજી વાત કરીએ કે બીજું જે ડિપાર્ટમેન્ટ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ છે બરોબર એ ડિપાર્ટમેન્ટની અંદર જો તમારે જોબ લેવા માંગતા હોય જેમાં વિદ્યાર્થી મિત્રો જો એમટીએસ ટીએસ એન્ડ ની અંદર આ વસ્તુ માંગેલી છે અને બીજો જે સીબીઆઈસી એ જે ની અંદર તમે ફોર્મ ભરવા માગતા હો તો એમાં બે એક ઓગણીસો પંચાવનથી માંડી અને એક એક બે હજાર ચારની વચ્ચે તમારો જન્મ થયો હોય તો જ તમે એ વસ્તુમાં એલિજિબલ થઈ શકો બરાબર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એસસી ને પાંચ વર્ષ ઓબીસી ત્રણ વર્ષ પીડબ્લ્યુ દસ વર્ષ જે એજની છૂટછાટ મળતી હોય એ તમને રૂલ્સ પ્રમાણે મળતી જ રહેશે જે દરેક ભરતીમાં તમને મળતી હોય એ રીતે આ ભરતીમાં પણ તમને મળશે ઓકે અમે દોસ્તો વાત કરીએ આપણે આ પે સાસઠ પેજની પીડીએફ છે જે જરૂરી હશે એ વસ્તુ તમને અહીંયા કહેવામાં આવશે બાકી કોઈ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આગળ જવું છું વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ક્વોલિફિકેશનની એટલે કે લાયકાતની લાયકાતમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખો માત્ર ને માત્ર ધોરણ દસ પાસ માગેલું છે કેટલું ધોરણ દસ પાસ જે ઉમેદવારોએ કરેલું હોય તે અહીંયા ફોર્મ ભરી શકશે કોઈ પણ મેટ્રિશિયન પાસ એક્ઝામિનેશન એટલે કે કોઈ પણ બોર્ડમાંથી તમે ધોરણ દસ પાસ કરેલું હોય અથવા તો એની રિક્રુટમેન્ટમાં કોઈ બીજો કોર્સ કરેલો હોય દસની સમકક્ષ તો તમે ફોર્મ ભરી શકશો કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું છે તો એસએસસીની તમે ગૂગલમાં એસએસસી સર્ચ કરશો ને એટલે પહેલી જે વેબસાઇટ આવે ને એમાં ફોર્મ ભરી દેવાનું છે ખાસ કરીને ફોટાની સાઇઝ વીસ કેબીથી પચાસ કેબીની વચ્ચે હોવી જોઈએ બે વસ્તુ અપલોડ કરવાની થશે ફોટો અને સિગ્નેચર તો આ બંને વસ્તુ વિદ્યાર્થી મિત્રો જે મેં તમને વાત કરી એ પ્રમાણે એની સાઇઝ હોવી જોઈએ વાત કરીએ ફીની તો વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ બધાને સો રૂપિયા ફી ભરવાની છે ને બાકીની વાત કરું એસસી એસટી પીડબલ્યુડી એક્સ સર્વિસમેન અને કોઈ કોઈપણ કેટેગરીની વુમેન આમને વિદ્યાર્થી મિત્રો એક રૂપિયા ફી ભરવાની નથી અને બીજા બધાને ફી ભરવાની છે ફી ભરવાની ચાલી તારીખ બે પાંચ બે હજાર બાવીસ ઓકે વધીએ આગળ ફી ભરવાની વાત થઈ ગઈ દોસ્તો હવે આપણે વાત કરી લઈએ વિન્ડોઝ ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન એટલે કંઈક સુધારો વધારો કરવો હોય તો એ પાંચ તારીખથી નવ તારીખની વચ્ચે તમે સુધારો વધારો એપ્લિકેશનમાં તમારી જે ફોર્મ ભરેલું હોય તે ફોર્મમાં કરી શકો છો એ વસ્તુ એ હતી હવે વિદ્યાર્થી મિત્રો કદાચ તમારે પરીક્ષા દેવા જવાનું થાય અને સેન્ટર આવે તો કઈ જગ્યાએ પરીક્ષા દેવા જવાનું થશે એ વિશેની વાત કરું તો પછી વિદ્યાર્થી મિત્રો અમદાવાદ છે આણંદ છે ગાંધીનગર છે મહેસાણા રાજકોટ વડોદરા સુરત અને અમરાવતી આટલી વિદ્યાર્થી મિત્રો અમરાવતી તો આપણે નહીં આવે તો મુખ્ય ઉપરના જે સાત સિટી હતા આ સાત સિટીમાંથી ગમે તે જગ્યાએ દોસ્તો તમે એક્ઝામ આપવા જઈ શકો છો જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો એ સિલેક્ટ કરવાનો આવશે એમાં તમે સિલેક્ટ કરશો એટલે ત્યાં તમારો વારો આવશે ઓલ લેટર નીકળે ત્યારે બરોબર વાત કરીએ કઈ રીતનું પેપર હશે તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરમાં પેપર હશે પરંતુ તમારે કમ્પ્યુટરમાં જ આન્સર આપવાના રહેશે ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો પચીસ માર્ક જનરલ અવેરનેસ અને જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ પચીસ માર્ક ગણિત છે તે પચીસ માર્ક અને વિદ્યાર્થી મિત્રો જનરલ અવેરનેસ છે તે ખાસ કરીને પચીસ માર્ક ટોટલ વિદ્યાર્થી મિત્રો સો માર્કનું પેપર રહેશે નેવું મિનિટનો તમને સમય આપવામાં આવશે આ વસ્તુ ખાસ નોંધવા જેવી નેવ મિનિટ એટલે કે દોઢ કલાક નેગેટિવ માર્કિંગ છે દોસ્તો જીરો પોઈન્ટ પાંચ માર્ક એટલે આ વસ્તુ પણ ખાસ નોટિસ કરવા જેવી કયો કયો સિલેબસ છે કેટલી વસ્તુ છે બધું આગળ તમને જણાવું છું એ પેપરમાં પાસ થાવ એટલે બીજું પેપર ડિસ્ક્રિપ્ટિવ પેપર આપવાનું થશે એમાં વિદ્યાર્થીઓને પચીસ 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 માર્કના બે હશે હશે અને દોસ્તો ટોટલ માર્ક શો હશે જેનો સમય છે પિસ્તાલીસ મિનિટ જેટલો ઓકે તો આ વસ્તુ થાય કે બીજા પેપરની બીજા પેપરમાં પાસ થાવ એટલે વિદ્યાર્થી મિત્રો થોડીક તમારી કમ્પ્યુટર બે જે કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન પહેલો પેપર હતો ને એમાં તમને કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછવા બધા ટૉપિકનું અહીંયા લિસ્ટ આપી દીધું છે જનરલ અવેરનેસ હોય કે પછી વિદ્યાર્થી મિત્રો નમ ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ હોય કે રીઝનિંગ હોય કે પછી ઇંગ્લિશ હોય કયા કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછવા અને બધી વસ્તુ આપી દીધી છે પેપર ટુમાં પણ કયું તમારે તૈયાર કરો ને એ બધી વસ્તુ આપી દીધી છે એ બધી તમે પાસ થાવ એટલે તમારી પી પીઈટી અને પીએસટી ટેસ્ટ લેવામાં આવશે જેમાં વિદ્યાર્થી મિત્રો જે પીઈટીની વાત કરું તો સોળસો મીટર રનિંગ કરવાનું રહેશે પંદર મિનિટની અંદર પુરુષો માટે અને આઠ કિલોમીટર છે તે ત્રીસ મિનિટની અંદર સાયકલિંગ કરવાની રહેશે બસ આ બે વસ્તુ છે વોકિંગ એન્ડ સાયકલિંગ અને મે ફિમેલ હોય એને એક કિલોમીટર વીસ મિનિટની અંદર અને ત્રણ કિલોમીટર પચીસ મિનિટની અંદર સાયકલિંગ કરવાનું રહેશે બસ બીજું કશું કરવાનું નથી અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલીક ફૂલઅપ્સ મારવાના હોય ને એ બધી હોય એ વસ્તુ અહીંયા તમારી સાતી કેટલી થવી જોઈએ અને એ બધી ઇઝીલી થઈ જાય એવું છે આમાં પોલીસ કોન્સ્ટેબલ જેટલું એટલું બધું હાર્ડ નથી વાત કરીએ દોસ્તો હવે લગભગ તો બધી માહિતી તમને મળી ગઈ છે પરંતુ તેમ છતાં જે કાંઈ માહિતી હોય આપણે જોતા જઈએ અને તમને હું વિગતો આપતો જાઉં પીડીએફ થોડીક મોટી છે વિદ્યાર્થી મિત્રો એટલે ઝડપથી જઈએ અને જે કામનું હોય તમારા માટે એ કામની માહિતી તમને આપી દો બાકી વિદ્યાર્થી મિત્રો આપણે જતું કરીએ ઓકે અને દોસ્તો કોઈ પણ તમને ડાઉટ લાગે તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો કોમેન્ટ બોક્સ ઓપન રાખેલું છે અને જો આ બધા સર્ટિફિકેટની અત્યારે તમારે કોઈ પણ પ્રકારની જરૂર નથી જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે વિદ્યાર્થી મિત્રો પાસ થાવ ને પછી માટેના બધા સર્ટિફિકેટ છે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની વિગતો પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ સાથે એ લોકોએ સમજાવી દીધી છે તો ખાલી તમે અહીંયા યુટ્યુબમાં કોઈ વિડીયો જોઈ લો અથવા તો અહીંયાથી ફોલો કરો તો પણ દોસ્તો તમે ઇઝીલી ફોર્મ ભરી શકશો એક કોઈ પણ બીજી જગ્યાએ ન જતા જાતે પણ ફોર્મ ભરી શકો ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું ફોર્મ ભરવાનું હોય છે અને ખાસ ફોટામાં એક વસ્તુ યાદ રાખો ફોટો તમારો ક્લિયરલી આવો જ અપલોડ કરવાનો છે ઓકે આવો વિદ્યાર્થી મિત્રો કોઈ ઝાંખો દેખાતો હોય પ્રોપર માથું ન આવતું હોય માથે ટોપી હોય બ્લર હોય કે પછી વિદ્યાર્થી મિત્રો સસમા હોય કે ઊંધો હોય તો એ રીતના કોઈ પણ ફોટો દોસ્તો ઇલિજિબલ નથી માત્ર ને માત્ર સસમા હોય તો એ પણ કાઢી નાખવાના છે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે અને વિદ્યાર્થી મિત્રો બીજું લગભગ તમને બધી માહિતી પગાર ધોરણની વાત કરું પગાર ધોરણનો ઘણા બધા વિદ્યાર્થીઓનો કન્ફ્યુઝન હશે વીસ હજાર પગાર તમને મળવાપાત્ર રહેશે બરાબર એમટીએસની જે જોબ છે એની અંદર તો આ બધી લગભગ બધી માહિતી મળી ગઈ છે પગાર ધોરણ લાયકાત પછી વિદ્યાર્થી મિત્રો ઉંમર મર્યાદા તો આ બધી વસ્તુ તમને અહીંયા ઇઝીલી જાણવા મળી ગઈ છે ફોર્મ ભરવા માગતા હોય એલિજિબલ હોય ઇન્ટરેસ્ટેડ હોય એ દોસ્તો ફોર્મ ભરી દેજો અને કોઈપણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો